રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, કેમ છો બધા? મજામાં? યો ભાઈ, પાણાવારીએ ચક્કર મારીને આવી ગયો ને અહીંયા આપણે ભેહુના ખીલાની વ્યવસ્થા કરવાની થાય છે. પેલી હે કઠણ બળ એમાં બાંધીને તો કદાચ ખાય હકે. બાકી ભેહું એટલે અલગ જ જાતનું ડોબું કહેવાય ને ટૂંકમાં, એટલે એ છે ને રહેવા ના દે. ગમે એવા સીપરા હોય તો ખોદીને ખાડા કરી નાખે. સારું ને? હા, બસ એટલે જ બોલાય. બાકી તો સીપરા હોય તો ખાડા થઈ જાય ભાઈ. માલ મૂકે જોતા માંદણું, આવા માંદણા થયા પટમન. બાપુ લઈ આવે થાંભલો, થાંભલો જો રાખી દે ને તો ટક્કરમાં કદાચ ખાઈ શકે. તો થાંભલાની વ્યવસ્થા થઈ ગઈ છે આપણે ને, હવે જવું છે ભૂંડણા રોજડા હે ટેડાની વ્યવસ્થા કરવા. રાજુભાઈ ટેમ્પો ભરી આવ્યા બાંબુડા નો, ઠીક ઓલો માચડો એને બનાવવો ને, ટમેટી નો માળો, મોટા ઘૂઘરા ટમેટા થાય. રામભાઈ ને ખીમભાઈ બે વચ્ચે બે સુરત ગયા. અમારે જો રાજુભાઈ લાકડા ભરી લીધા છે, આપણે થાય એટલો લોભ કરી લેવો, કેમ કે ટાઈમ જ નથી આપણી પાસે. એટલે આપણે જો આ બર્તનમાંથી લાકડીઓ કાપી લીધી છે અને ઝાટકા માટે પાણાવારી જવાની તૈયારી. બરાબર ને? મેં તો એમને ઉપાડી લીધું. ઈ પણ એમ તો સ્લેપ લાગે ઘડીક, હાલે તો ઉપડી જાય ને. બેટરી ખા બેસી ગઈ છે, બીજું કઈ નથી. ચાર્જિંગ ઉતરી ગયું. ઠીક છે. વાયરિંગ સોઈટ હોય ને તો આમ થાય ને, કા પછી ઓલું પાવર નહીં કાઢતું હોય. સુભાષભાઈ કે રાજુભાઈ નંબર દીધો તો એ કે હું રાજુભાઈ બે ઇંગ્લિશ શીખી. પબુભાઈ નો ટેમ્પો છે લાગે એવું. પબુભાઈ લાકડા કેવા? બાંબુ, બાંબુ. હા, સુરત ગયા તા. બાંબુ તો બરોબર, બાંબુ જ રાખે ને. અમે ઈ હાલે બે ચાર વર્ષ કદાચ હરખા હાચવી હગે. વધારે હાલે. હાલો તો હવે એનું કામ કરી રાખીએ આપણે. જરાક હવે છે કે અહીંયા ભરાઈ ગયા તો હાલો જવા દઈ. કુવાડો ને ધારી લેતા જાય. હું હાથ બાવેડા વા ટાકા આગળ થઈ રહે ને. મેં ઘણા બીજા ગાય છે. હા, એ તો હવે હાલ ને ત્યાં જા હું થઈ જો હું હજી થાય. રાહડી છે અહીંયા. હા, તે હાલ તો કર તૈયારી. એક કોઈ એકાદી વાટકી લઈ જાય હું ગાર કાઢવા. એ બધું કરી દઈ થાય ને હજી ઘેરે જઈને. થાય અમે ઓલું બધું અટણ નથી લઈ જવું. આ બધું હરખું એકવાર ફિટિંગ કરી આવ્યું ને, લાકડા વાયર ઘરેડી. હા, એ અહીં ચેક કરવું જો હજી. હાલ તો કાંઈ કઈ છે ને ભાઈ? અમારે કટો લઈ હવે જો ઘેરે મંડે થવા જોઈએ રહી. આપણે બર્તનમાં વેલો એક શાકના અહીંથી તોડી લીધા. બાકી હું કોઈ ધ્યાનમાં નતું ને, અંદર જે પાકી ગયા ફાટી ગયા પીરા થઈ. કટોલા આજથી પાંચ વર્ષ પહેલાં એક વેલો અહીં હતો નહીં, પાંચ સાત વર્ષ પહેલાં. હવે મંડો છે થવા કટોલાને વેલા. પંખી ખાઈ ખાઈને લઈ આવે ને બી. હાલો ભાઈ, અણહાર સામું ના જોજો. વાવડો છે ને ઝીણો ઝીણો, તે હિંજા વાડની સેટિંગ વીખી નાખ્યું. બાકી આપણે જો બર્તનિયાન ભારો ભરી લીધો છે ને, જાવું પાણાવારીએ. બે કોઈ હું કુવાડો ધાર્યું, પાણીનું કેન્યું, અને જે આપણે આ લાકડીઓ ખોડીને એમાં ઓલી ગરેડિયું કીએ ને, જે પ્લાસ્ટિકની વાયરમાં અટકાડવા હતું, એ ઓલી થોડો થેલી હથોડો કદાચ સનેડામાં લેતા જાય. એક ગાર કાઢવા નિયાર કરીને આપણે ખાડા એનો ધૂળ કાઢવા હતું, વાટકી અને ચાનો ફર્મ, ચમચી ચમચો ને એ લઈ જવું. રાજુ કઈ
હાલો તો બે થઈ ગયા તૈયાર અને છોકરા વયા ગયા ભણવા. બાપુ છોકરાને મૂકવા ગયા કાનાભાઈની રીતે ગાડી લઈને, અને લઈ લે નવું લઈ લે, હાલ ને વહેલા ફ્રી થઈ જાય તો એ બધું પેકિંગ કરી દેવું ને. હાઈ જે ખાલી ઝાટકાનું સેટિંગ રહી, તો વાયરે પાછો વરી નવો ઘણો બધું લઈ લીધો હે. દોઢકમણ જેટલો ટોટલ વાયર આવ્યો હે. આજકાલ તો 6 કિલા 5 કિલા જ લઈ આવ્યા હે બાપુ પાણાવારી હાટું. અને અડધો ક્યાં નવો ગયો હે, કંઈક પરવાનો જૂનો ગયો હે. પણ ટાટાનો વાયર હોય ને એટલે કટાય નહીં. અમારે દર વર્ષે જે લેવાનો થાય ને તો ટાટાનો, આપણે કેમ કે પાછો હકેલવાનું ઠેકાણા ના હોય, એ ગોટે ચડી ગયો હોય ને વાયડુંમાં રહી જાય, કંઈ નક્કી નહીં વરસનો વારો રોગો મૂકી દઈએ અમે. એટલે પરવા થોડોક હકેલો તો પાણાવારી આખીમ થઈ ગયો, થોડોક નવો કટકો મૂકવો પડ્યો. ટાટાનો માર્ક જ અહીંયા રહ્યો વાંચી હગી ને, જો અહીંયા ટાટાનો માર્કો હે ને. બાકી આ એ ટાટાના જે રહ્યો, ટાટાનો આ બાજકીમ કપાઈ ગયો હે વાયર, એટલે ટાટાનો ઓરિજિનલ વાયર હે. હકેલી લઈને જો તો કામ આવે, જાય નહીં ઘડી ખામો, કટ ઓછો લાગે આમાં. ક્યાંય આપણે બહુ વાકચૂક કરી નાખીએ ને તો ત્યાંથી કટાવવાનો ચાલુ થાય કદાચ. પાંહરે પાંહરો રહીએ તો આ વાયર જાય જ નહીં, સાચવી હગવા જોઈ કરાજે. હાલો તો જો આપણું બધું રેડી છે, ચાનો ફરમો અહીંયા આવી ગયો છે, અને પાણાવારીએ જઈને પીહું તો કંઈ એની શું આમ મજા અલગ આવે. હાલો ભાઈ, જો આપણે આવી ગયા ખેતરે, ટ્રેક્ટર આખણી બારું રાખી દીધું ને, એમાં સ્લેપ લાગતો નથી, બેટરી ઉતરી ગઈ નથી, ને ધારી આમ રાખ્યું હે. હવે અમે પહેલાં તો કોઈ હું લઈને ખાડા કરી લઈ, અંદાજે રહીજો 30-30 ફૂટે કરી શું કે. ચા ખાલી અમે જો અહીંયા ને ખેતરે પીવા જ લઈ આવ્યા, પૂગી ગયા ને હવે બસ ડાયરેક્ટ ચા પી લઈ વચ્યું તો રાખી દે હું, અને પછી ડોજ મારી મોડે 10 વાગી ગયા હે. તો ચા પી લઈને રાજુભાઈ ફાલ જોઈ છે, એ કે ફેસબુકમાં એક ફોટો આવ્યો હતો 39 નંબર માંડવીનો, નખેણો ડેડવો જ હતો કે. હા પણ હવે રાજ્ય કદાચ માની લે કે ડેડવા છે ને, હવે 15-20 દિન પાકી જાય. એ કરવું શું, ગમે એવો ફાલ હોય તો એ આપણો તો નહીં ને. એમાં કઈ ના હોય. હા ઓલા શું કેવાય, રેકડી નાખી દેવાય ને. રેકડી હા નાખી તો થાય ને, બેઠા ભેગી મછલી ચાલુ થઈ ગઈ છે. 3-8 ફૂટકી છે ને, નીના આગળ ફોન નથી, કાકા ના મજૂર આગળ ના કરી ને બોલાવી, પણ એ આજ ખંભાળીએ જવાનો હતો. પાછો ફોન હે નહી ભાઈ નો, હવે લઈ આવે તો સારું આવે. તઈ આપણે અહીંયા હે ને ચાપુ ચાલુ કરવામાં, કદાચ ઝાટકો બંધ ચાલુ કરવો હોય તો કામ આવે એમ નંબર હોય તો. હાલો ભાઈ, ચા પાણી પીવું હોય તો ચા પાણી પીવા આવો પાણાવારીએ, મોજે મોજ. હાલો ભાઈ, ચા પી અને પછી લાગી જાય, તમારે કોઈને પીવું હોય તો આવી જાઓ. અમે રાજુભાઈ લઈ લીધું, મને મચ્છરી ફાડે, રાજુને ઓહાણે નથી કઈ. હા એ તો હું દેખતો હતો એવું હોય કઈ, કોઈથી નથી નેદે ભાઈ, આમાં ટાઈમ પાસ કરવાનો હોય, બાકી આ જીવડી નથી નેદવા દે ઉપર થી મેં. ભાઈ કામ બપોર નું તો દી, બપોર પછી નું તો દીધો હે. રાતે કેટલાક વાગે આવ્યો પલભાઈ, આજ આવ્યો તો? પાટોડા ભૈરા નામી કે પાછું પાલભાઈ 17-18 પાલભાઈ કે હવે મેં બીક મૂકી દીધી ભલે આવે કે. હાલો હવે અમે ચા પી લીધું ને, તાતા પાલભાઈ નો ફોન આવ્યો હે, અમે વાતોમાં સડી ગયા છે ને. જો આમાં વીણા છોટા હે નિરાતે વીણ્યું. હાલો પેલા આપણે આપણું કામ ચાલુ કરી દઈએ વેલેરા.
હાલો ભાઈ, જો આવી રીતના છે ને આપણે આ કાંઠામાં આખામાં વાહો ધનિયાર કરી લીધા છે, ઓલી બાજુ બધે થાંભલી ખોડીને આવી ગયા છે અહીં, કેમ કે એને આપણે હથોડીથી બેહાડી દીધ્યું છે આખી વાડીમાં. આખે આખું જો પ્લાન હે ને, થાંભલી ખોડવાનું પ્લાન પૂરું થઈ ગયું છે આપણે, અને અટાણે એક વાગી ગયો હે. આ એક હેઠો ટૂંકમાં બાકી રહ્યો હે, અને બાકી બધી થાંભલી ખૂટી ગયું છે. અને આ બાજુ આપણે એક વાગી ગયો એટલે શાક રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો છે. રાજુભાઈ જો અહીંયા ધારની ભીતમાં જમાવી છે. ભાઈ ફરતી બાજુ થાંભલી ખૂટી ગયું છે, અને એક જ આપણે આજે માર્ગ વારો પટ્ટો છે ને એક રહ્યો હે. અને હવે અમારે ખાવા છે રોટલા, ધારની ભીતમાં પટમાં જીવડી નીચે માંડવી ખાવા દઈએ એમ છે ને, એટલે આપણે હાવ રાઈટ માર્ગના કાંઠે જો અહીંયા બેસી અને રોટલા ખાવા છે. તો જીને રોટલા ખાવા હોય ખેતરના શેઢે આવી જાઓ. કરજભાઈ છાસ આવી હે બોટલ મેં, કઠોળ કા શાક હે ઓર બાજરે કા રોટલા. કમલેશભાઈ કહેતા હતા કે આમાં જુવાર નાખતા જાઓ, તો ભાઈ અમારા ઘરના કોઈ મહિના નહીં જુવાર ખાતા નથી, કે ના મેળ જ ના આવે. એટલે કમલેશભાઈ તમારા કહેવાનું પાલન ના થયું તો સોરી. અને બાકી થોડાક રોટલા આપણા જુવાર ના નાખીએ એટલે સહેજ હામરા દેખાય, પણ મીઠાઈ ગજબની છે બાજરાના રોટલામાં. બાજરો રહ્યો હા, બાજરો પંજાબ થી આવ્યો, અમે રાજુભાઈ પર્સનલી મગાવ્યો હતો. એન્જોય કરતા હોય કઈક મજા જ અલગ છે. થાકી તા ગયા છે અહીંયા, હથોડીઓ હાકી હાકીને કોઈ હું હાકી હાકીને. રાજુભાઈ ને એક ડાણો ઉપડો તો અહીંયા એ ફૂટી ગયો, ખબર ના પડી. તો જો કેવાનું શાક છે મઠનું, જો સોરી મઠનું શાક છે મઠનું. તો હાલો બપોરા કરી લઈ અને પાછા ફટાફટ લાગી જાય. બાપુ કહેતા હતા ઘેરે આવું, ઘેરે આવો ને, નકરી કે હું દઈ જાઉં, તમે કહો એમ કરું. પણ વાદળ છાયું વાતાવરણ છે, છાંટા આવ્યા નથી, ગરમી બહુ છે કે અમને થતી હોય આ કામ કરીએ એટલે, પણ ગરમી છે ને વાદળ છાયું હોય તડકો નથી. રાજુને કહું કે હાલને આપણે આ કરીએ તે જી કંઈક ઓછું થાય હાંજ સુધીમાં. આપણે બધો ખર્ચો કર્યો છે તો હવે વહેલેરું મૂકી જ દેવાય ને, રોગે રોગો આપણે ઢીલાઢોર કરવી. તો જો આ બપોરે કરીને ફટાફટ પાછા લાગી જાય હું. ડુંગળીનો દડો, કઠોળમાં આપણે મઠનું શાક, જો આમાં નમક મસાલો આવ્યો છે જીરા મસાલા છાશનો, ગાજરના આથણા. તો ચાલો ભાઈજીને બપોરા કરવો એ આવી જાઓ. કરો રાજુભાઈ હરે નાયણ ભાઈ કે સલાવો. હાલો તો કરી ભાઈ બપોરા. ગરમી થી નાઈ રહ્યા છે અને આપડે બધી થાંભલી ખોડી લીધ્યું છે, અને જો આ ચપલીઓ ની મારવામાં લગભગ અડધે જાજે પહોંચ્યા છે આ ચપલા મારવામાં. તો થાંભલી ખોડી દીધી લાકડાના કટકા, અને અહીંથી આમનો ફરતો રાઉન્ડ લીધો હે. બાંધતા બાંધતા છેલ્લી કટકીમાં અહીં આગળ આવી ગયા છે અહીં. તો ત્યાંથી એટલો પટ્ટો રહ્યો હે, બાકી લગભગ 3 હક હજી બાંધવાની છે. તો એ બાંધી લઈ અને 3:30 જેવો ટાઈમ થયો છે, ચા આવી ગયો હે. તો હાલો ચા પીવા. શરદી અને તાવ મને આવવું હે, તાવી અટાણે એવું ફિલિંગ થાય છે. વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે અને એના લીધે જ ભીંજાણા છે. અહીંથી વાહ સુધી જો ઉભે માર ગયા, પાણી વયું ગયું, પાઇટ ભરી અડધી. હાલો ભાઈ ચા પાણી પીવા અહીં આવી જાઓ ખેતરના શેઢે. અને ખરેખર વરસાદમાં ભીંજાઈ ગયા અને ચાલુ વરસાદે કામ કરી છે. ગરમી બહુ ઉપડી, હા બૂટ ગરમી, બૂટ ગરમી બહુ છે. ચાલુ વરસાદ એનો કોઈ ઈલાજ હોય ને તો કોમેન્ટમાં જરૂર લખજો. બરાબર હા, પાલભાઈ ફ્રી છે ને એનો આગળ ફોન આવ્યો. મેં કીધું ભાઈ ફ્રી હોતો આવને ખાલી અમને વાતું કરાવી તો ટાઈમ વયો જાય. બપોરા કરીને ડાયરેક્ટ મંડાઈ રહ્યા હા, ત્યાં એટલું કામ થાય છે. હજી આપણે હાંજ થાય ને ત્યાં વાયર તો બાંધી જ લેવો હે, પછી ઝાટકાનું જો આજ રહી જાય તો ભલે રહી જાય, પણ વાયર બાંધી લેવો હે. ગરમી કેવી હોય, હા ગરમીનો તમે વિચાર કરો છો કેવી ગરમી હશે. અગણી નાજાભાઈનો ફોન આવ્યો હતો. નાજાભાઈ અમારા જ એરિયામાં હે, દ્વારકાધીશના દર્શને ગયા હતા રાજુલાથી કચ્છમાં આવ્યો અને ના ના ભાવનગર. હા ઠીક. તો રાજુલાથી હવે ખબર નહીં કદાચ ભાઈબંધુ હે, દ્વારકાધીશના દર્શને ગયા હતા અને હવે એને કચ્છમાં જવું હે.
ભૂજ જાઉં હે લગભગ એમ કંઈક વાત કરી. મેં કીધું કે અહીંયા આવો તમે, એ અત્યારે ખંભાળિયા સાઈડ જ છે, સાડા ત્રણ થયા અટાણે ખંભાળિયા સાઈડ છે, પણ અહીંયા આવવાનો ટાઈમ નથી એમ કહેતા હતા. તો હાલો આપણી રકાબી ભરાઈ ગઈ છે અને ઢોરાઈએ છે, તો હાલો ચા પાણી પી લઈને પછી વરી પાછા લાગી જઈને ધંધે. અને હાલો હવે સાંજે ઢોકળા વરી મળ્યા. હવે સાંજના હાથ જેવો ટાઈમ થયો છે અને આપણે જો વાયર આખામાં પોરવી દીધો છે, ટૂંકમાં આખામાં વાયર પોરવી દીધો છે. થાંભલિયું મસ્ત ખૂટી ગયું છે અને ચપલા બાંધી વાયર પોરવી, અને હવે છે ને આજનું કામ અહીંયા પૂરું કરી રાજુભાઈને દૂધ દેવા જવાનું મોડું થાય છે. જો એમાં વાયરનો એક છેલ્લો હાંધો છે ને કરે છે, કાલે હજી વાયર તાણવાનો છે અને પછી ઝાટકાનું મશીન આપણે અહીંયા કાલ લઈ આવીને ઇન્સ્ટોલ કરશું. તો આજનું કામ અહીંનું હવે પૂરું કરી અહીં હાંજ થઈ ગઈ છે. માથું હદ દુખે છે, તાવ આવવાની બીક છે, પણ હવે જોઈએ આગળ હું થાય હું નહીં. તો હાલો વીરેને આવ્યો હજુ સાયકલ લઈ નહીં બેઠું. ભાઈ તે સાયકલ ક્યાં છે? ઠીક અહીંયા જ છે ને. વીરેન આવી ગયો છે અહીંયા જોવા કે કેવો ઝાટકો હોય, પણ એને ખબર ને ઝાટકો હજી લઈ નથી આવ્યા. અહીંયા આખો દી ધૂમ ધકાર કાંઈમાં ભાઈ, એટલી ઓલા વરસાદ પછી જીવડી કઈડી છે ને કે વાત જવા દો. હા ગાંડા તૂર કરી નાખ્યા છે અને અટાણા જો આમ એટલા કટકાઓમાં કંઈ કામ થાય એમ નથી, પણ અહીં સુધીનું કામ આપણે બધું ક્લિયર કટ કરી નાખ્યું છે અને હવે કાલ ઝાટકો ફિટ થઈ જાય ને તો અહીંનું કામ પૂરું થઈ જાય. હાલો તો હવે અમે અહીંથી ભાગી વહેલરે ઘેરે જઈને માથાની એકવાર તો ગોળી પીવી જોઈએ દુખાવાની, તે પછી આગળનું કામ થાય. હાલો તો ભાગી જો અહીંયા આપણો બધો હલાડ છે ને ફરીશું લઈ અને દાબી દઈ. ને પાલભાઈ આવ્યો હતો પણ તઈ મોકે ઓલો કોથરીમાં મોબાઈલ રાખીને ટ્રેક્ટર રાખી ગયો તો વિડીયો બનાવવાનું સેટિંગ ના આવ્યું. હાલો હવે આજના વિડીયાનું અહીંયા એન્ડ કરી દઈ, ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.